નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમને જે જે માસમાં તમારી આપવામાં આવેલ છે એમાં આપણે ધોરણ અંદર ગણિત વિષય છે ને એકમ ચર્ચા કરીશું તો પહેલા દ્વારા તમે શું શીખશો તો કે આ વસ્તુઓના હલકા અને ભારે પણ અંદાજ લગાવે તમને ખબર પડે કોઈ વસ્તુ વજનમાં ઓછી છે ને કઈ વસ્તુ વધારે છે હવે તમને નીચે ચિત્ર દેખાય છે એમાંથી સૌથી ભારે વસ્તુ કઈ હશે તો કે ડોલ હશે તો કે ના ડસ્ટર હશે ના ખુરશી હશે કઈ ન શકાય ચોપડી હશે તો કે ના આ બધામાંથી ભાવતી ભારે શું તો કે બ આવશે ક શું આવશે ખુરશી બરાબર બીજું નીચેનામાંથી સૌથી હલકી એટલે કે ઓછી વજનદાર વસ્તુ કઈ છે તો કે એક કિલોગ્રામ રૂ એટલે કપાસ તો કહે પછી એક કિલોગ્રામ મગફળી એક કિલોગ્રામ ઘઉં વજન કેવા છે સરખા જ છે રૂમ કીધું એટલે કિલોમાં તો હોય છે એટલે શું આવશે ઉપરનામાંથી એક સરખા જ છે બે કિલોગ્રામ ખાંડ આપવા માટે કયા વજન ઉપયોગ કરશો તો કે બે કિલો લખેલું છે એ જ વજન ઉપયોગ કરીને એટલે તમને ખબર પડે બરોબર તો શું આવશે એમાં જવાબ આવશે બ બે કિલોગ્રામ ધોરણ ત્રણમાં માં ભણતી પૃથ્થાનું વજન અંદાજે કેટલું હોય છે જો ભાઈ ત્રીસ ગ્રામ તો હશે નહીં ત્રણ કિલો એની હોય ત્રણ હજાર ગ્રામ એની હોય બરાબર તો શું આવશે ત્રીસ કિલોગ્રામ બરાબર સામાન્ય હોય ત્રીસ કિલાની છોકરી હોય પાંચમું નીચેનામાંથી અડધા કિલોગ્રામ કરતાં ઓછા વજનવાળી વસ્તુઓ કહી હશે તો કે ટેબલ તો હોઈ ન શકે એક કિલોનું ત્રાજવું પણ ન હોઈ શકે અને ખાટલો પણ ન હોઈ શકે હોય શું તો કે અ પેન્સિલ આપણી આપણે જે લખી છે એ હતી જેનાથી એ કેવું હશે તો અડધા કિલો કરતાં ઓછું હવે કોષ્ટક દ્વારા તમે શું શીખશો તો કે ગ્રામ અને કિલોગ્રામને સમાવતા સરવાળા અને બાદ બાકીને લગતા વ્યવહારો કોયડા ઉકેલતા શીખી જશો હવે કોઠામાં બનાવેલ વસ્તુ અને તેના વજનને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો વસ્તુ તમને ઘઉં આપેલી છે પાંચ કિલોગ્રામ બટાકા દસ કિલોગ્રામ કોબીજ એક કિલોગ્રામ મકાઈ પંદર કિલોગ્રામ અને ગોળ છે આઠ કિલોગ્રામ હવે આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે પહેલું છે કે ઘઉં અને ગોળ બંનેનું વજન કેટલું થશે તો કે ઘઉંનું પાંચ કિલા છે અને ગોળનું કેટલું છે આઠ કિલા ટોટલ કેટલું થાય તો કે તેર કિલોગ્રામ આઠ અને પાંચ કેટલા થાય તેર બરાબર બારમું આપેલ છે બટાકા અને બટાટા અને મકાઈનું બંનેનું કુલ વજન કેટલું થશે તો કે બટાકાનું કેટલું છે તો કે દસ કિલો અને મકાઈનું પંદર કિલો તો પંદરમાં દસ નાખત કેટલું થાય તો કે પચીસ કિલોગ્રામ હવે ઘઉં કરતાં મકાઈનું વજન કેટલું વધારે હશે તો કે પહેલાં આપણે જોવાનું ઘઉંનું વજન કેટલું છે તો કે પાંચ કિલોગ્રામ અને મકાઈનું પંદર કિલોગ્રામ તો પંદરમાંથી ઘઉંનું વજન બાદ કરી નાખો મકાઈમાંથી ઘઉંનું પંદરમાંથી પાંચ જાય તો દસ તો કે દસ કિલોગ્રામ વધારે હશે કોબીજ કરતાં બટાટાનું વજન કેટલું વધારે હશે તો કોબીજનું જોવાનું બટાકાનું કોબીજનું એક કિલોગ્રામ છે ને બટાટાનું કેટલું છે દસ કિલોગ્રામ કોબીજ કરતાં બટાકાનું કેટલું તો કે દસમાંથી એક કિલોગ્રામ બાદ કરી નાખો તો કે નવ કિલોગ્રામ વધારે હશે સૌથી વધુ ઓછું વજન કઈ વસ્તુનું છે તો કે કોબીજનું છે કેટલું તો કે એક કિલોગ્રામ હમણાં જ આપણે જોયું હવે આપણે વિવિધ પ્રકારના રાજ્યના વજનના વિશે જાણવાનું છે બરાબર વિભાગો અને વિભાગ બ આપણે જોડકા જોડવાના છે વિભાગમાં તમને વસ્તુ આપેલ છે અને તમને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ત્રાજવા એનું વસ્તુ કીધેલું છે બરાબર હવે પેલા શરીરનું વજન માપવા શું વપરાય તો કે ચારમાં જોઈ લો જે વપરાતું હોય કોમેન્ટ કરી દેજો એક બે ત્રણ ચાર પાંચ જે આવતું હોય એ કોમેન્ટ કરી દેવાની ખ્યાલ તો આવી જ જશે પૂરું થશે એટલે બીજું કે સોના અને ચાંદીના ઘરેણાનું વજન કરવા માટે શું વપરાય તો કે જો પેલું ઉપર આપેલું જ છે તમને બરાબર કાચવાળું હોય હાવનાનું એવું હોય એટલે એમાં ગ્રામમાં વજન હોય એટલે માપવાનું બરાબર બીજું શાકનું વજન કરવા માટે તમને ખબર જ છે કે તમે રોજ શાક પકડું લેતા હોય જોયું હોય તમારા મમ્મીને લેતા પપ્પાને બરાબર તો તમને ખબર હોય કે આમાં શું તો રાજુ છે ઉપયોગ થાય હવે અનાજની બોરીનું વજન કરવા માટે તો કપાસ ચોખ્ખો આવ્યો હોય મગફળી ચોખ્ખો હોય ત્યારે ખબર આવો સ્પ્રિંગ કાંટો લઈ આવે બરાબર એમાં એ ઉપયોગ થાય હવે ગેસના બાટલાનું વજન મપા તો કે ઊભો આ જે કાંટો છે એ ઉપયોગ થાય બરાબર કારણ કે મોટો બાટલો હોય એટલે એમાં સરખી રીતે વજન થઈ જાય ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યા પૂરવાની છે બે ત્રણ ચાર પાંચને દસના ગુણાકાર તથા તથ્યનું નિર્માણ આપણે શીખવાનું છે બે પ્લસ બે પ્લસ બે કેટલી વાર આપેલું છે છ વાર તો છ ગુણ્યા શું આવે છુ બાર ને બે ને છોડે કોમેન્ટ કરી દો કે આટલી વાર અગિયાર છે અઢારમો એક ચોકલેટના બે રૂપિયા તો આઠ ચોકલેટની કિંમત કેટલી એક ચોકલેટના બે હોય તો આઠના કેટલા થાય તો કે આઠ ગુણ્યા બે કરી નાખો ચાલો કરી નાખે કેટલું તો કે સોળ રૂપિયા થાય ઓગણીસમો જોઈએ ત્રણ ગુણ્યા આઠ બરાબર કેટલા થાય તો કે આઠ એક આઠ આઠ દુ સોળ આઠ તેરી ચોવીસ થાય વીસમો સાત વખત એક એટલે તો કે સાત ગુણ્યા એક એટલે સાત વખત એક અને હલો ત્યારબાદ શું તો ગુણાકાર આધારિત આપણે પેટર્ન પૂર્ણ કરવાની છે પણ નીચેની પેટર્ન આપણે આગળ વધારવાની છે તો બે ચાર છ આઠ પછી ખાલી જગ્યા તમને આપેલ છે તો જો બધી સંખ્યા વચ્ચે બધી સંખ્યા કેવી છે બેકી સંખ્યા છે એટલે બે ચાર છ આઠ પછી શું આવશે દસ બાર ચૌદ પછી બીજું જોઈએ

ચાલીસ તો વિદ્યાર્થી મિત્રો તમારું ગણિતનું પેપર છે અહીંયા પૂરું થઈ ગયું જો તમારાની પીડીએફ જોતી હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે એ વેબસાઇટની લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો અને જો વોટ્સઅપ ગ્રુપમાંનો જોડાણ હો તો એમાં પણ જોડાઈ જજો કારણ કે એમાં પણ તમને અવનવી અપડેટ છે મળતી રહે બરોબર અને હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો થા બાજુમાં રહેલા બે લાયકનને દબવી દો જેથી કરીને બધી નોટિફિકેશન છે તમને મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો આવજો જય હિન્દ જય ભારત